ओके बच्चा लोग, सो हेलो एंड वेलकम टू द यूट्यूब चैनल ऑफ अल्फा विद्या संकुल। आज आप लोग तमारा धोरण 8 नू चैप्टर नंबर 16 प्रकाश के लाइट जे छे एनी शुरुआत करवाना छे। तो जो आ चैप्टर नी अंदर तमारे कई रीते अने कई कई वस्तुओ जे छे ई जोवानी छे। आखा चैप्टर ना बधा ज टॉपिक जे छे एना माटे आपणे अलग अलग डेडिकेटेड विडियोज जे छे ई बनावाना छे, तो हारे ज रहेजो। ओके, आज ચેપ્ટરની આપણે આ પહેલા લેક્ચરની શરૂઆત કરીએ છીએ બહુ એક સિમ્પલ અને સાદા ક્વેશ્ચનથી કે તમારી આસપાસમાં દેખાતી બધી જ વસ્તુઓ તમે કઈ રીતે જોઈ શકો છો। આપણને ખબર છે કે ભાઈ આસપાસમાં તમને રંગબેરંગી દુનિયા દેખાય છે, તો આ દુનિયા દેખાવાનું કારણ શું છે, શા માટે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ। બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ શા માટે આપણે આસપાસની દુનિયા બધી જ વસ્તુઓ કે ઘર, દિવાલ, આકાશ, સૂર્ય, ચંદ્ર, તમારો મોબાઈલ ફોન, યુટ્યુબ, કમ્પ્યુટર, દરેક વસ્તુ શા માટે જોઈ શકીએ છીએ અને કોના લીધે જોઈ શકીએ છીએ, આસપાસની દુનિયાને જોઈ શકીએ છીએ। તો તમે તરત જ વિચારીને મને એવો જવાબ આપશો કે સર, આપણે આસપાસની દુનિયા જે જે જોઈ શકીએ છીએ એનું કારણ છે આપણી આંખો। આંખ જે છે એ આપણને આખી દુનિયા જે છે એ બતાવે છે, પણ તમારો જવાબ જે છે બેટા એકદમ સાચો નથી। હા, તમે આંશિક રીતે, પાર્શિયલી તમે સાચા છો કે આંખની મદદથી આપણે દુનિયા જોઈએ છીએ, પરંતુ હવે હું તમને એક મસ્તની સિચ્યુએશન વિચારવાનું કહું અને પછી જોજો કે તમારો આન્સર ત્યાં ચાલશે કે નહીં ચાલે। માની લો કે તમે એક અંધારા રૂમની અંદર છો, અથવા તો રાતનો સમય વિચારો, તમારી આંખો ખુલી છે પરંતુ તમારી આસપાસમાં કોઈ પણ જાતનો પ્રકાશ નથી, તમારા રૂમની બધી જ લાઈટો બંધ છે, તો તમારી આસપાસ ઘણી બધી વસ્તુઓ હશે છતાં પણ તમને કોઈ પણ વસ્તુ દેખાવાની નથી। તમે જેવા તરત હાલીને આગળ વધવા જાશો તો બેડની આરે ભટકાશો, ચેરની આરે ભટકાશો, દિવાલની આરે ભટકાશો। આંખો તો તમારી પાસે છે, તમારી આંખો ખુલ્લી પણ છે, છતાં પણ તમને આસપાસની કોઈ પણ વસ્તુ દેખાતી નથી। આમ ખાલી માત્ર આંખની મદદથી આપણે દુનિયા જોઈ શકતા નથી, જોવા માટે જે એક વસ્તુ સૌથી મહત્વની અને સૌથી વધારે જરૂરી છે એનું નામ છે પ્રકાશ, લાઈટ। તમે તરત જ સ્વિચ દબાવશો, આખા રૂમની અંદર લાઇટ જે છે એ થઈ જશે, તમારી ટ્યુબલાઇટ કે એલઈડી સ્ટાર્ટ થશે અને તમને આસપાસની દરેક વસ્તુ હવે દેખાવાની શરૂઆત થઈ જાય છે। આમ આસપાસની રંગબેરંગી દુનિયા અને દરેક વસ્તુ દેખાવાનું જે એકમાત્ર મહત્વનું કારણ છે બાળકો, એ છે પ્રકાશ। ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એનો બહુ સ્વીટ એન્ડ સિમ્પલ અને નાનો એવો આન્સર શું છે, પ્રકાશ। પ્રકાશ ના લીધે, પ્રકાશ ના કારણે આપણને દુનિયા દેખાય છે અને એટલા માટે જ આપણે આ ચેપ્ટરની અંદર એ પ્રકાશ જે છે એની ઘણી બધી ચર્ચા કરવાની છે। આ ચેપ્ટર ભણવાનું કારણ જ આ લાઇટ અથવા તો પ્રકાશ છે। જો પ્રકાશ ના હોય તો તમને કંઈ પણ દેખાશે નહીં। હવે આ પ્રકાશ આવે છે ક્યાંથી એ બીજો પ્રશ્ન કે સર, પ્રકાશની મદદથી આપણે જોઈ શકીએ છીએ દુનિયાને, તો સર આ પ્રકાશ આવે ક્યાંથી? તો પ્રકાશ જે બાળકો છે એ બે પ્રકારે તમારી આંખમાં પ્રવેશી શકે। એક જે સૌથી પહેલું કારણ છે પ્રકાશનું એ છે ઉત્સર્જન। અમુક ચોક્કસ પ્રકારના પદાર્થો છે જે પોતે પ્રકાશ ઉત્સર્જિત કરે છે અથવા તો ઉત્પન્ન કરે છે। અને બીજી એક વસ્તુ જેના કારણે પ્રકાશ તમારી આંખમાં આવી શકે એ છે પરાવર્તન। પરાવર્તન માટે તમારે થોડો એવો વેઇટ કરવાનો છે। ઉત્સર્જન અને પ્રકાશ ઉત્પન્ન જે થાય એના આપણે અમુક એક્ઝામ્પલ આજના જ લેક્ચરમાં જોવાના છે। પહેલા આપણે એક મુદ્દો લખી લઈએ કે જેથી તમને મજા આવે કે ભાઈ પ્રકાશ આપણી આંખમાં પ્રવેશતા આપણને બધું આસપાસનું દેખાય છે। હવે પ્રકાશ તમારી આંખમાં આવવા માટે બે પ્રક્રિયાઓ થઈ શકે છે, યા તો પ્રકાશનું ક્યાંકથી ઉત્પન્ન અથવા તો ઉત્સર્જન થતું હશે,
અથવા તો પ્રકાશ જે છે એનું પરાવર્તન થતું હશે. હવે આ ઉત્સર્જન એટલે શું થાય અને પરાવર્તન એટલે શું થાય એ આપણે સમજીએ. પહેલા આપણે વાત કરી લઈએ ફટાફટી કોની, તો ભાઈ ઉત્સર્જનની. તો તમારી આસપાસ બાળકો તમને ઘણા બધા પદાર્થો એવા જોવા મળે છે જે પોતે પ્રકાશને ઉત્પન્ન કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે વિચારો સૂર્ય, અથવા તો તમારા ઘરની જે લાઇટ છે, લેમ્પ, બલ્બ જે છે, એલઈડી, ટ્યુબલાઇટ, ટોર્ચ. તો આ બધા પદાર્થો એવા છે જે પોતે પ્રકાશને ઉત્પન્ન કરે છે અને એટલા માટે તમને એ પ્રકાશ જે છે એ આંખમાં મળશે. આવા પદાર્થો કે જે પોતે જ પ્રકાશને ઉત્પન્ન કરે છે એને કહેવાય સ્વયં પ્રકાશિત પદાર્થો. કેવા પદાર્થો કહેશું આપણે? સ્વયં પ્રકાશિત પદાર્થો. સ્વયં પ્રકાશિત પદાર્થો કોને કહેવાય બાળકો? સ્વયં પ્રકાશિત પદાર્થો. મેં તમને હમણાં જ સમજાવ્યું કે આપણી આસપાસ આવેલા એવા પદાર્થો કે જે પોતે પ્રકાશને ઉત્પન્ન કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે વિચારો, અહીંયા જુઓ, સૂર્ય જે છે એ પોતાનો પ્રકાશ ધરાવે છે, એ પ્રકાશ પોતે ઉત્પન્ન કરે છે. તો સૂર્ય જે છે એ કેમાં આવશે? સ્વયં પ્રકાશિત પદાર્થમાં આવશે. અને થોડીક વાર માટે આપણે સાઈડમાં જોવા દઈએ, પછી ફરીથી એના પર વાત કરશું આપણે. હા, તો સૂર્ય જે છે બાળકો એ એક્ઝામ્પલ કહેવાય. કોનું એક્ઝામ્પલ કહેવાય? સ્વયં પ્રકાશિત પદાર્થનું. પોતાનો પ્રકાશ છે, કોઈના પર આધાર રાખવાનો નથી, પોતે પ્રકાશ ઉત્પન્ન કરે છે એટલે સૂર્ય. ત્યારબાદ કોઈ પણ બલ્બ અથવા તો લાઇટ અથવા તો ટ્યુબલાઇટ જે પોતે પ્રકાશ ઉત્પન્ન કરી શકે. આપણે બધા માટે બલ્બ એક જે છે એનું નામ લખી દઈએ. ત્યારબાદ હજી એક એક્ઝામ્પલ વિચારો, સૂર્ય અને બલ્બ સિવાય કઈ એક એવી વસ્તુ છે જે પોતે પ્રકાશ ઉત્પન્ન કરે છે? હા, સાચું છે, કોઈ પણ સળગતો પદાર્થ, મીણબત્તી અથવા તો પેલી જે મસાલ હોય તે લોકોના હાથમાં, કોઈ પણ સળગતો પદાર્થ જે હશે એ પોતાનામાંથી પ્રકાશ ઉત્પન્ન કરશે, ઉત્સર્જિત કરશે. આમ સળગતો પદાર્થ પણ પોતે સ્વયં પ્રકાશિત કહેવાય છે. મીણબત્તી પણ ચાલે બાળકો. આમ આ બધા પદાર્થો એવા છે જે પોતે પોતાનો પ્રકાશ ધરાવે છે અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, અને એ ઉત્પન્ન થયેલો પ્રકાશ તમને મદદ કરશે તમારી આસપાસની દુનિયા જોવા માટે. હવે બીજા પ્રકારના પદાર્થો જે પોતે પ્રકાશ ધરાવતા નથી, પોતાની પાસે પ્રકાશ નથી, એમને શું કહેવાય? પરપ્રકાશિત, બીજાના પ્રકાશ ઉપર આધાર રાખે છે. સમજીએ ને પહેલા આપણે નામ લખીને એનું. સ્વયં પ્રકાશિત પદાર્થો ઉપરાંત જે બીજા પ્રકારના પદાર્થો છે એને કહેવાય પરપ્રકાશિત. પરપ્રકાશિતનો અર્થ થાય તેમને પોતાનો પ્રકાશ નથી, અથવા તો એવા પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરી શકતા નથી. પદાર્થો જે પોતે પ્રકાશ ધરાવતા નથી એટલે કે ઉત્પન્ન કરી શકતા નથી, એની પાસે પોતાનો પ્રકાશ નથી. જેમ કે તમે અને હું, આપણી પાસે પોતાનો પ્રકાશ નથી. અંધારા ઓરડામાં બે માણસો એકબીજાની સામે ઊભા હોય અને અવાજ કોઈ પણ જાતનો કરતા ના હોય તો જ હા એકબીજાને ના જોઈ શકે, કેમ કે આપણે પ્રકાશ ઉત્પન્ન કરી શકતા નથી. આમ આપણે પરમ પર પ્રકાશિત પદાર્થમાં કહેવાય. તમારું ઘર, ઘરની દિવાલો, ટેબલ, ખુરશી, આ બધી જ વસ્તુઓ જે પોતે પ્રકાશિત નથી એને શું કહેશો? પર પ્રકાશિત પદાર્થો. આમ પદાર્થોને આપણે પ્રકાશની દ્રષ્ટિએ બે ભાગમાં વિભાજિત કરી શકીએ, સ્વયં પ્રકાશિત પદાર્થો અને પર પ્રકાશિત પદાર્થો. પર પ્રકાશિત પદાર્થોમાં એક્ઝામ્પલ તમારે જેટલા પણ જોઈએ એટલા તમે લખી શકો, કેમ કે ઘણા બધા પર પ્રકાશિત પદાર્થો આપણી આસપાસ છે. છતાં પણ જો તમારે એક સ્પેસિફિક નામ લખવું હોય તો આપણે ચંદ્રને ઘણીવાર પર પ્રકાશિત પદાર્થ તરીકે ઓળખતા હોઈએ છીએ, કારણ કે તમને રાતે દેખાય છે, એનો પોતાનો પ્રકાશ નથી, સૂર્યના પ્રકાશને પરાવર્તિત કરે છે એટલે બીજા પર આધાર રાખે છે. આ સિવાય દરેક વસ્તુ ચાલે, માણસો આપણી વાત લખી જ નાખીએ અને ત્યારબાદ ટેબલ એવું લખી નાખું,
અને વગેરે આ સિવાય ઘણા બધા અલગ અલગ પ્રકારના પદાર્થો તમારી આસપાસ તમે જે જોવો છો બધા જ પર પ્રકાશિત પદાર્થમાં આવશે. હવે સર તમે એવું કીધું કે કોઈ પણ વસ્તુ દેખાવવા માટે એ આપણા આંખની અંદર પ્રવેશવી જોઈએ, તો સ્વયં પ્રકાશિત પદાર્થમાં તો અમે સમજી ગયા કે બધા જ પદાર્થો જે પોતાનો પ્રકાશ ધરાવે છે, જેમ કે બલ્બ, સૂર્ય, સળગતો પદાર્થ જે છે તમારી પાસે, મીણબત્તી છે, લાઇટર છે, એ તો પ્રકાશ પોતે ઉત્પન્ન કરે છે તો તમને દેખાવાનો છે. પરંતુ જે પદાર્થનો પોતાનો પ્રકાશ નથી છતાં પણ આપણને કેમ દેખાય છે? ફોર એક્ઝામ્પલ તરીકે તમને હું દેખાઉં છું, તમને બીજા લોકો દેખાય છે, તમને ટેબલ દેખાય છે, ટેબલને પોતાનો પ્રકાશ છે નહીં છતાં પણ તમને એ દેખાશે. એ દેખાવાનું કારણ છે બાળકો પરાવર્તન. તમારી આસપાસ દેખાતા દરેક પદાર્થ કે જે પ્રકાશ ઉત્પન્ન નથી કરી શકતો એ પ્રકાશનું પરાવર્તન કરે છે. હવે આ પ્રકાશનું પરાવર્તન એટલે શું? જો અહીંયા તો પ્રકાશ જે હોય બાળકો એ કોઈ એક પદાર્થની સપાટી પર અથડાય અને પાછો ફરે. આ પ્રકાશનું અથડાઈને પાછું ફરવાની ઘટનાને પરાવર્તન કહેવામાં આવે છે. પ્રકાશનું પરાવર્તન જોજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને આ પરાવર્તનના લીધે જ તમને બધું દેખાય છે. જો પરાવર્તન ના થતું હોય તો તમને માત્ર ને માત્ર એવા જ પદાર્થો દેખાત જે પોતે પ્રકાશ ઉત્પન્ન કરે છે, પણ પરાવર્તન થાય છે એટલે બધું દેખાય છે. શું છે પરાવર્તન? જો વ્યાખ્યા આપીએ પહેલા અને પછી આપણે પરાવર્તનને થોડુંક ડિટેલમાં સમજીએ. પરાવર્તન એક ઘટનાનું નામ છે. કઈ ઘટના? જો અહીંયા તો પદાર્થની અથવા તો વસ્તુની સપાટી પરથી અને વસ્તુ તમારી જો ચળકતી હોય જેમ કે અરીસો તો બહુ વધારે સારું રહે, એટલે વસ્તુની સપાટી પરથી, સાઈડમાં હું ચળકતી એવું પણ લખી દઉં છું કેમ કે ચળકતી સપાટી પર પરાવર્તન ફટાફટ અને બહુ જ ઇફેક્ટિવલી થાય. આમ વસ્તુની સપાટી પરથી પ્રકાશ અથડાઈને પાછા ફરવાની ઘટનાને પરાવર્તન કહે છે. વસ્તુ પર પ્રકાશ પડશે અને પછી વસ્તુની સપાટી પર અથડાઈ અને પાછો ફરશે, આ અથડાઈને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું કહેવાય પરાવર્તન. ફોર એક્ઝામ્પલ તરીકે જો અહીંયા માની લો તમે એક રૂમની અંદર અહીં ઊભા છો, કે આ તમે છો અને તમારી સામે એક વસ્તુ પડેલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ચેર વિચારીએ, તો ચેર તમને ખબર છે બાળકો કે સ્વયં પ્રકાશિત પદાર્થ નથી છતાં પણ તમને દેખાય છે, એનું કારણ પરાવર્તન છે. કેમ? હું તમને સમજાવું. માની લો કે આ રૂમની અંદર અહીંયા એક બલ્બ છે કે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે, તો આ બલ્બની અંદરથી પ્રકાશ ઉત્પન્ન થશે અને એ પ્રકાશ ક્યાં જશે? ખુરચી ઉપર. અને આ ચેર જે છે એ પ્રકાશનું શું કરશે? પરાવર્તન. એટલે કે પ્રકાશ અથડાઈને આ ચેર પરથી પાછો ફરશે અને એ પાછો ફરતો પ્રકાશ ક્યાં આવશે? તમારી આંખમાં. અને એટલા માટે તમને વસ્તુ જે છે એ દેખાય છે. દરેક વસ્તુ પોતે પ્રકાશનું પરાવર્તન કરે. અત્યારે તમને હું દેખાઉં છું એનું પણ એ જ કારણ છે. અહીં આજુબાજુમાં જે લાઇટ હશે એ પ્રકાશ ઉત્પન્ન કરે છે, એ લાઇટમાંથી ઉત્પન્ન થયેલો પ્રકાશ મારી સપાટી પર પડે છે અને એ પ્રકાશ પરાવર્તન પામીને કેમેરામાં કેપ્ચર થાય છે અને જે પછી તમને આખો વિડીયો જે છે એ બતાવે છે. આમ તમારી આસપાસની દરેક વસ્તુ દેખાવાનું એકમાત્ર કારણ શું છે? પરાવર્તન. જો પરાવર્તન થતું જ ના હોત તો આપણને માત્ર એ જ વસ્તુઓ દેખાત જે પોતાનો પ્રકાશ ધરાવે છે, બાકી કંઈ પણ વસ્તુ તમે જોઈ શકતા ના હોત. એવું નથી, એટલા માટે આપણને બધું જ દેખાય છે. આમ
આજના લેક્ચરમાંથી સમજવા માટેની કઈ કઈ વસ્તુઓ મહત્વની હતી? પહેલી વસ્તુ કે પ્રકાશ જે છે એ આપણને બધું દેખાડે છે, ખાલી આંખો હોવાથી કામ પતી જતું નથી. ત્યારબાદ આપણી આસપાસ બે પ્રકારના પદાર્થો હોય છે, સ્વયં પ્રકાશિત અને પરપ્રકાશિત. સ્વયં પ્રકાશિત પદાર્થો પ્રકાશને બહાર ફેંકે છે, એનું ઉત્સર્જન કરે છે, પ્રકાશને ઉત્પન્ન કરે છે. અને પરપ્રકાશિત પદાર્થો જે છે એ પ્રકાશનું પરાવર્તન કરે છે. પરાવર્તન એટલે શું? પ્રકાશનું અથડાઈ અને પાછું ફરવું, તમારી આંખમાં આવશે અને તમને વસ્તુ જે છે એ દેખાશે. આમ આજના લેક્ચરની અંદર આપણે આટલી બેઝિક વસ્તુઓ જે છે એ શીખી લીધી છે. અને જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે હવે પરાવર્તનના નિયમ જે છે એ આપણે સમજવાના છે. તો બસ આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ અને મળીએ પાછા.